ગુજરાતની રૂપાણી સરકારને 5 વર્ષ પૂર્ણ થતાં સરકાર દ્વારા ઉજવણી થઈ રહી છે, જેના ભાગરૂપે રાજ્યના ગૃહમંત્રી પાલનપુર ખાતે આવ્યા હતા, જ્યાં તેઓએ અન્નોત્સવમાં ભાગ લઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. જોએ રાજ્યમાં દારૂબંધીના કડક અમલ સાથે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા ઉપર ભાર મૂક્યો હતો. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પાલનપુર આવી પહોંચ્યા હતા, જ્યાં તેઓએ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. તેઓએ બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બને તે માટે તાકીદ પણ કરી હતી. ગૃહમંત્રીના હસ્તે જિલ્લામાં ગુના ડિટેક્ટ કરી ગુનાખોરીને ડામવામાં અહમ ભૂમિકા ભજવનાર પોલીસ અધિકારીઓને સન્માનિત પણ કર્યા હતા. આ પ્રસંગે ગૃહમંત્રીએ જિલ્લામાં અમીરગઢ અને પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરવાની જાહેરાત કરી હતી. બનાસકાંઠા પાલનપુર આવવા માટેનું થયું અને આજે બનાસકાંઠામાં પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં અહીંયા જુદા જુદા ક્રાઇમ ડિટેક્શન, ઇન્વેસ્ટિગેશન અને લો એન્ડ ઓર્ડર માટેની શું પ્રોવિઝન કરી છે એની ચર્ચાઓ થઈ. જે રીતે અમીરગઢ અને પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન હાલ PSI કક્ષાનું છે, એમાંથી હવે એ PI કક્ષાનું અપગ્રેડ કરવામાં આવશે અને જેના કારણે વધારે મેન પાવર મળશે અને લો એન્ડ ઓર્ડરની સારી પરિસ્થિતિ પણ કરી શકીશું. પાકિસ્તાન સાથેના યુદ્ધમાં અહમ ભૂમિકા ભજવનાર બનાસકાંઠા જિલ્લાના સ્વર્ગીય રણછોડભાઈ પગીનું સ્ટેચ્યુ મૂકવાની દરખાસ્ત આવી છે, જેના ઉપર સરકાર હકારાત્મક વલણ અપનાવશે તેવું ગૃહમંત્રીએ જણાવ્યું હતું. રણછોડભાઈ પગીએ કરેલા એમના યોગદાનને આજે પણ આપણે સૌ યાદ કરીએ છીએ, એમાં હકારાત્મક રીતે ચોક્કસ વિચાર કરીશું. પાટણના ભાજપના સાંસદે દારૂ બધે વેચાતો હોવાના આપેલા નિવેદનની પ્રતિક્રિયા આપતા ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે સરકાર દારૂબંધીના કડક અમલ માટે કટિબદ્ધ છે. ગઈકાલે પણ મેં વાત કરી હતી કે ગુજરાતમાં નશાબંધી એક્ટની અંદર સખ્તાઈ કરી હોય તો એ અમારી સરકાર દ્વારા કરવામાં આવી છે અને ગત દિવસોમાં પપણ પાટણની અંદર 3,500 જેટલા કેસ કરવામાં આવ્યા હતા, તડીપાર કરવામાં આવ્યા હતા, પાસા લગાડવામાં આવી હતી. ગુજરાતમાં દારૂનું ઉત્પાદન, દારૂનું વેચાણ કે દારૂની હેરાફેરી કરવાવાળા સામેની અમારી સખ્તાઈ ચાલુ જ રહેશે અને આમાં હજી ક્યાંય કોઈ ત્રુટિ હશે તો સંબંધિત અધિકારીઓનું ધ્યાન દોરીને એ પૂર્તતા થાય એ અમારું કમિટમેન્ટ છે.